ચાલો આવી ગયો છે રસ પી લે રસ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગ ની અંદર. આજે જો હોળી છે, જય ગિરનારી જય માતાજી. હોળી છે તો અમે આવ્યા છીએ દામોદર કુંડ, કારણ કે અહીંયા બહુ મોટો મનોરથ ને બધું હોય અને ફેમિલી પણ અમારું અહીંયા આવી ગયું છે. તો ચાલો હોળી કરી આજે માટે અત્યારે અહીં આવી ગયા છે. દામોદર રાય નું મંદિર છે મિત્રો, અને હજી છે ને દર્શન ખુલ્લા નથી અહીંયા. અને હજી અહીંથી અમારે જવાનું છે હવેલી એ દર્શન કરવા માટે, અને અહીંયા હજી દર્શન બંધ છે, હજી ખુલ્લા નથી. તો હજી અહીંયા દર્શન બંધ છે દામોદર રાય ના. અહીંયા કર્મુભાઈ ને વત્સલભાઈ ને બધા બધા હોળી રમે છે. જો આપણે ઉતારીએ છીએ અમે અત્યારે એક થી આવી ગયા છીએ દામોદર રાય ના છે ને હોળી ના દર્શન છે. હમણાં દર્શન ખુલશે અને બહુ મોટો ઉત્સવ છે ને બધા દર્શનાર્થીઓ છે એ પૂર જોશ માં આવી ગયા છે અહીંયા હોળી રમવા માટે. અને હમણાં થોડી વાર માં દર્શન ખુલી જશે. અહીંયા હોળી મનોરથ અહીંયા મોટો ઉજવાય છે અહીંયા દામોદર કુંડ તમે જોઈ શકો છો. પાછળ ગિરનાર દેખાય છે અને હમણાં થોડી વારમાં દર્શન ખુલશે. હું અશ્વિનભાઈ, મજા આવત ને? ક્યારે નીકળ્યા હતા તમે ઘરે? હા બરાબર. આ બધા જો ટાબરિયા, આ મારા જીજાજી અને એમના બેન છે, અને આ ઇના દીદી ના નણદોયા છે, અને મારા ભાઈ છે. Yeah.
મયુરભાઈ છે, મીતાબેન છે, હિનાબેન છે, અમારા જીજાજી પહેચાનમાં નથી આવતા. દ્વારકા જેવો ઉત્સવ અહીંયા થયો છે, દામોદર કુંડ. હા, રંગ હોળીના રંગમાં રંગાઈ ગયા છે. તમે જુઓ, એટલી મજા આવે છે ને કે એમ થાય કે બરસાના જેવી અત્યારે એમ ફિલિંગ આવે કે અમે બરસાનામાં જ હોળી બનાવીએ છીએ અને કૃષ્ણ રંગમાં રંગાઈ ગયા છીએ. તમે જોઈ શકો છો, પણ ખરેખર બહુ આનંદ છે. તમે પણ ક્યારેક હોળી મનાવ થાય તો અહીંયા આવો, બહુ મજા આવે. વત્સલભાઈ જો મને બોલાવે છે એમ કે હવેલીએ જવાનું છે અત્યારે. શું કે વત્સલ, આમ કેવો રહ્યો એક્સપિરિયન્સ, કેવો રહ્યો, મજા આવે છે? હવેલી દર્શન કરવા જાય ને અહીંયા દર્શન ખુલી ગયા, હા, વ્રજમાં જ છીએ ખરેખર. એટલું કૃષ્ણમય વાતાવરણ, થોડીક વાર તો અંદર જઈને એવું થયું કે આમ આખું વાતાવરણ કૃષ્ણમય થઈ ગયું ને એવું જ લાગતું હતું કે અમે ખરેખર બરસાનામાં છીએ. તો ખરેખર આમ દિલથી આનંદ આવી ગયો કે તમે પણ ક્યારેક હોળીનો તહેવાર હોય ને તો અહીંયા આવજો, આમ બહુ મજા આવશે, બહુ મજા આવશે. કેમ થયું કે નહીં, ખરેખર આમ કૃષ્ણ ભૂમિમાં આવીને અમે હોળી કરી હોય ને એવી ખરેખર આનંદ આવ્યો. મિત્રો, હાલો આવી ગયો છું અત્યારે છે ને દામોદર રાયજીના દર્શન કરવા ને દામોદર કુંડ જો ઘણા લોકો અત્યારે સ્નાન કરી રહ્યા છે અને લોકો, અને હું પણ આવી ગયો છું અને હમણાં દર્શન કરીને આવ્યો ને ખરેખર બહુ મજા આવી. આખું વ્રજમય વાતાવરણ હતું અને જેમ વરસાદમાં આપણે હોળી બનાવીએ ને એવી જ રીતે દ્વારકા જવાની જરૂર નથી, અમારે અહીંયા છે બધું. એટલે સામેથી મારો ફ્રેન્ડ આવે છે, તમે જોઈ શકો છો, એને પૂછીએ કે એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. અને આમ તો છે ને હોળી એ તહેવાર આખો કૃષ્ણ ભગવાન નો જ છે, તો અહીંયા અંદર આવીને છે ને આમ કહ્યું કે બસ આમ કૃષ્ણમાં આવી ગયા, વ્રજમાં આવી ગયા, વ્રજમાં આવી ગયા, એવો એક્સપિરિયન્સ છે, બહુ મજા આવી ખરેખર. ગાઈઝ, આપણે આવી ગયા છીએ અત્યારે મોટી હવેલી. તમે જુઓ કે આ મોટી હવેલી અત્યારે બહુ મોટો ઉત્સવ છે, પણ અંદર વિડીયો શૂટિંગનું અલાઉડ નથી, એટલા માટે મેં અંદરનું શૂટ નથી કર્યું. કારણ કે એ લોકોના કંઈક છે ને પ્રોટોકોલ હોય છે, એટલે એ લોકો શૂટ નથી કરવા દેતા અંદર ઠાકોરજીનું ને એવું. તો અમે લોકો બહાર ત્યાં વિડીયો શૂટ કરીએ છીએ કે ભાઈ અહીંયા ખરેખર બહુ આનંદ આવ્યો અમને અંદર હોળીનો ને ઉત્સવ મનાવીને. તો કંઈક મજા આવી આપણે લોકોને, બહુ મજા આવી છે કે આપણે બરસાને કે વ્રજમાં હોળી કરી હોય. ભક્તિમય હોળી આજ સુધી મેં ક્યારેય મનાવી નથી કે ભાઈ અમે તો હું અગિયારો ના ને તે ને બધા ડીજે વીજે ને એવું અત્યાર સુધી માનતા હતા, પણ આજે ખરેખર છે ને આવી ભક્તિવાળી હોળીમાં હે ને પહેલી વાર જોઈ છે કે ભાઈ આટલો આનંદ ખરેખર એને આવે એમ. બરાબર, હોળીનો તહેવાર આપણે કહીએ ને કે ભાઈ હોળી એટલે ભાઈ બુરા ના માનું, હોળી કેમ કે ભાઈ જૂના મન મોટા છે મૂકી અને આપણે એકબીજાને રંગ લગાવી અને મતભેદ છે એવું પૂરા કરીને આજના દિવસે છે ને બધું ભૂલી અને એકબીજાને રંગો રંગાઈ ગયા છીએ. તો ઘણા બધા અંદર મિત્રો હતા તો એ લોકો જતા રહ્યા છીએ, પણ બહુ મજા આવી. બહુ બહુ જ બુરાના માનો હોલી છે, કેટલા કેટલા દર્શન થાય
દિવસમાં આઠે સમયની ઝાંખી થાય, સવારે મંગળાથી લઈને છેલ્લે સેન સુધીના દર્શન હોય હવેલીમાં. અને આજના દિવસે ખાસ વચ્ચેના ચાર દર્શન એક થાય, પહેલા ભોગના, બીજા ભોગના, ત્રીજા ભોગના અને ચોથા ભોગના. એમાં ચારેય ભોગમાં ઠાકોરજીને અલગ અલગ ખેલાવી અને વૈષ્ણવ સાથે હોળી મનાવે જ. અને એવો જ આનંદ થાય જે રીતના આપણે વ્રજ બરસાને નાદવારામાં હોય, એ જ રીતના મોટી હવેલી છે, આપણે રાધા દામોદરજીનું મંદિર છે દામોકુંડમાં, બહુ જ આનંદ છે. હો, અમે બે જગ્યાએ કરી પણ એટલો આનંદ આવ્યો કેમ થાય કે મસ્ત મજા આવે, જે એક્સપિરિયન્સ છે ને એમ શબ્દોમાં હું કહી જ ના શકું કેવી મજા આવે. તમે અહીં ખરેખર અહીંયા આવો ને અને અનુભવ ખુદ લ્યો ને તો તમને એમ થાય કે નહીં ખરેખર અમે હોળી અહીંયા હોળી એટલે હોળી હોળી પાછળની જે પ્રથા છે રાધા કૃષ્ણની, જે આપણે કૃષ્ણ ભગવાનને જે પણ ઓર્ગેનિક કલર એમ કે એવા નહીં કે કોઈ જેવા જેવા કલર, કૃષ્ણ ભગવાનને જે હોળી પ્રિય છે એ વસ્તુ તમે જો માણવી હોય ને તો બહુ જ આનંદ થયો આજે. વ્રજ જેવી હોળીનો આનંદ થયો. તો એવું છે, રાધે 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 રાધે. બે ફ્રેન્ડની હાલત તમે જોઈ શકો છો અત્યારે, એટલો એટલો કલર અંદર ઉઠતો હતો ને બસ આ છે હવેલીની હોળી, સાચો આનંદ છે ને એ આ છે. કેસુડાનો ને જે ઓરિજિનલ કલર હોય ને ઓર્ગેનિક ઓરિજિનલ કલર થી આ લોકો રમે છે, તો આવું છે. લઈ લેવાના છે ભાઈ કઈ પછી. થેન્ક યુ. ચાલો આવી ગયો છે, રસ પી લે રસ. મિત્રો આવી ગયા છીએ ઘરે આપણે, અત્યારે વાગી ગયા છે ત્રણ અને મસ્ત મસ્ત હોળી આજ મનાવી લીધી છે. તો આજનો બ્લોગ અહીંયા સુધી, આશા કરું છું કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન તમે દબાવી દેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને અપડેટ મળશે. ત્યાં સુધી ગુડ નાઇટ.